વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે મિત્ર સાથે ગોત્રી કેનાલ પર બેસેલી યુવતીના પુરુષ મિત્રને દાગ ધમકી આપી રૂપિયા લેવા માટે મોકલી આપ્યા બાદ યુવતીની એકલતાનો લાભ લઈ નજીકમાં આવેલ એક મકાનમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખરભડાટ મચી જવા પામ્યો છે. વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સુરજ ચૌહાણે ગોત્રી કેનાલ પર એક યુવતી તેના પુરુષ મિત્ર સાથે બેઠી હતી તે વખતે ત્યાં આવીને કેસ કરવાની ધમકી આપી રૂપિયા 5,000ની માંગણી કરી યુવતીના મિત્રને રૂપિયા લેવા માટે મોકલ્યા બાદ એકલી પડેલી યુવતીને નજીકમાં આવેલ એક મકાનમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ બાદ પીડિતા યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ અંગે લક્ષ્મીપુરા પોલીસે હવસકોર કોન્સ્ટેબલ સુરજ ચૌહાણ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. રક્ષક એક ભક્ષક બન્યા છે આજે સરકારી અધિકારીઓ અને જે પોલીસના કર્મચારીઓ છે એમને પેટ્રોલિંગ માટે પીસીઆર આપેલી છે કે દુષ્કર્મ આચરવા માટે પીસીઆર આપેલી છે એ જણાવે અને એનો જવાબ આલે. સૌ પ્રથમ તો એમને જે અહીંયા આગળ અમારા બે છોકરા અને છોકરી હતા સોસાયટીના, એક ચંદ્રમૌલેશ્વરના છે અને એક ગાયત્રીનગરનો છે. છોકરો ગાયત્રીનગરનો છે અને છોકરી ચંદ્રમૌલેશ્વરની હતી. તો એ લોકો મુલાકાત કરતા હતા અને ત્યાં આગળ પીસીઆર આવીને પહોંચી અને એમને એવું કહે છે કે 5,000 રૂપિયા લાવો અને 5,000 રૂપિયા ના આપતા એવું કીધું કે પેટીએમ કરાવો. તો પેટ્રોલ પંપ પાસે જઈને પેટીએમ કર્યું સેલ પેટ્રોલ પંપ પર, એ પણ છે અમારી પાસે સબૂત અને સૈસો સ્કૂલની બાજુમાં, અને ત્યાંથી 5,000 રૂપિયા રોકડા લઈને પીસીઆર લઈને નીકળી ગઈ. અને એ વચગાળા દરમિયાન એક પોલીસ અધિકારી ત્યાં આગળ હતો અને જેને છોકરી પર દુષ્કર્મ આચર્યું છે અને આના પગલા જો નહીં લેવામાં આવે તો સીપી સાહેબ લખીને વાત જશે અને હાલમાં જ જશે. અને પોલીસ સ્ટેશન ગયું છે, પોલીસ સ્ટેશન લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન છે.